ગુડ મોર્નિંગ બાળ મિત્રો, તો હવે આપણે ગયા વિડિયોમાં કલ્સોરમાં પાઠ 3 નું પતંગિયું મારા પિલ્લોનું સમજ્યા, બરોબર. હવે તેના ઉપરથી આપણે સ્વાધ્યાય પોથી પૂરવાની છે, બરાબર છે. તો તેમાં તમારે પેજ નંબર 24 ખોલવાનું છે અને સાથે તમારે તમારી પાઠ્યપુસ્તક રાખવાની છે અને હવે આપણે સ્વા પૂરવાની છે. તો શું કીધું? પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. તો અ, એમાં પહેલો સવાલ છે, લીમડાના પાન પર કાણા કેમ હતા? તો લીમડાના પાન પણ કાળા કેમ હતા? તો લીમડાના પાન પર કાણા હતા કારણ કે પાન પર શું હતું? ઈયળો. હા, તો પાન પરની ઈયળો તે પાન ખાતી હતી, તેથી લીમડાના પાન પર કાણા હતા. તો તમારે લખવાનું, લીમડાના પાન પર કાણા હતા કારણ કે પાન પરની ઈયળો તે પાન ખાતી હતી. સમજાઈ ગયું? હવે બીજો પ્રશ્ન, ઈવા કેમ ઉદાસ થઈ ગઈ? તો ઈવા કેમ ઉદાસ થઈ ગઈ? તો ઈવાને મોટી પીળી પાખો વાળું પતંગિયું ખૂબ જ ગમતું હતું, પરંતુ તે પતંગિયું શું થયું? ઉડી ગયું, અને તેની સાથે બીજા કેટલા પતંગિયા પણ ઉડી ગયા. આથી ઈવા ઉદાસ થઈ ગઈ. તો તમારે એની જવાબમાં લખવાનું, ઈવાને મોટું પીળી પાખો વાળું પતંગિયું ખૂબ ગમી ગયું. તે પતંગિયું શું થયું? ઉડી ગયું. અને તેની સાથે બીજા ઘણા પતંગિયા ઉડી ગયા. આથી ઈવા ઉદાસ થઈ ગઈ. બરાબર. હવે ત્રીજો પ્રશ્ન, ધક્કો લાગવા છતાં પાંદડા પરથી ઈંડા પડી કેમ ના ગયા? કે પાંદડા પર ઈંડા હતા, તેને ધક્કો લાગ્યો છતાં તે કેમ ના પડી ગયા? તો કારણ કે ઈંડા પાંદડાને બરાબર ચોટી ગયા હતા, તેથી તે પડી ગયા નહીં. તો લખવાનું, ધક્કો લાગવા છતાં પાંદડા પરથી ઈંડા પડી ના ગયા કારણ કે ઈંડા પાંદડાને બરાબર ચોટી ગયા હતા. હવે ચોથો પ્રશ્ન, બીજ અને ઈવા ક્યારે ક્યારે પિલ્લુની સંભાળ લેતા હતા? તો પિલ્લુ શું હતું?
પતંગિયું તો દ્વિજ અને ઈવા ક્યારે ક્યારે પીલુની સંભાળ લેતા હતા? તો જવાબમાં આવશે દ્વિજ અને ઈવા રોજ સવારે અને સાંજે નિશાળે આવતા જતા પીલુની સંભાળ લેતા હતા. તમારે જવાબમાં લખવાનું દ્વિજ અને ઈવા રોજ સવારે અને સાંજે નિશાળે આવતા જતા પીલુની સંભાળ લેતા. હવે બ, ઈવાને કયું પતંગિયું ખૂબ ગમી ગયું? તો ઈવાને કયું પતંગિયું ગમ્યું તું? તો ઈવાને મોટી પીળી પાખો વાળું પતંગિયું ખૂબ ગમ્યું હતું. તો જવાબ લખવાનો ઈવાને મોટી પીળી પાખો વાળું પતંગિયો ખૂબ ગમી ગયું. રેડી? અભિજો, પાંદડા પર નાના નાના પીળા ટપકા જેવું શું હતું? તો પાંદડા પર નાના નાના પીળા ટપકા જેવું શું હતું? ઈંડા. તો લખવાનું પાંદડા પર પાંદડા પર નાના નાના પીળા ટપકા જેવું હતું તે ઈંડા હતા. હવે ત્રીજું, દીવા કોનું નામ પીલું પાડ્યું? દ્વિજે કોનું નામ પીલું પાડ્યું? તો દ્વિજે ઈયળનું નામ. કોનું નામ? ઈયળનું. તો લખવાનું દ્વિજે ઈયળનું નામ પીલું પાડ્યું. કોસેટો તૂટતા તેમાંથી શું બહાર આવ્યું? તો કોસેટો એટલે ઈંડા. તો કોસેટો તૂટતા તેમાંથી પતંગિયું બહાર આવ્યું. લખવાનું તમારે કો સે તો તૂટતા તેમાંથી પતંગિયું બહાર આવ્યું. હવે પાંચમો સવાલ, પતંગિયાની ચાર અવસ્થા લખો. તો અવસ્થા એટલે કે પતંગિયું કેવી રીતે આવ્યું? તો પેલા ઈંડું હતું, તેમાંથી ઈયળ બની, ઈયળે પછી એમાં કોસેટો બન્યો અને કોસેટામાંથી પતંગિયું બહાર આવ્યું. તો જવાબ લખવાનો પતંગિયાની ચાર અવસ્થા, પેલું ઈંડું, પછી ઈયળ, પછી કોસેટો, અને પતંગિયો. હવે પ્રશ્ન બે, નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો. પેલો પ્રશ્ન, દ્વિજ અને ઈવા ફાટી આંખે શું જોઈ રહ્યા?
શું આવે તો જવાબમાં તો એકવાર સાંજે દ્વિજ અને ઈવાએ નિશાળેથી આવીને ખોખામાં જોયું તો પીલુભાઈ શાંત જણાતા હતા. કોસેટાનો રંગ કેવો થઈ ગયો હતો? તો ઘાટો થઈ ગયો હતો અને તે ચૂપચાપ પડી રહેલો. તેથી દ્વિજ અને ઈવા ફાટી આંખે આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. તો આપણે જવાબ લખવાનો છે, એક સાંજે દ્વિજ અને ઈવાએ દ્વિજ અને ઈવાએ નિશાળેથી આવીને ખોખામાં જોયું તો કોણ શાંત હતું? પીલુભાઈ. ખોખામાં જોયું તો પીલુભાઈ શાંત જણાતા હતા. કોસેટો રંગ કેવો થઈ ગયો હતો? તો કોસેટોનો રંગ ગાઢો એટલે કે ઘાટો થઈ ગયો હતો. અને ચૂપચાપ પડી રહેલો. તેઓ ફાટી આંખે આ દ્રશ્ય જોઈ રહ્યા. હવે બીજો સવાલ છે, દ્વિજ અને ઈવા પીલુની કેવી રીતે સંભાળ લેતા? તો કેવી રીતે એની સંભાળ લેતા હતા? તો દ્વિજ અને ઈવા પીલુના ખોખાને રોજ સાફ કરતા, તેમાં નવા નવા પાંદડા ઉમેરતા, રાત પડીએ વધું એકવાર તપાસ કરીને સુવા જતા. તો આપણે જવાબ લખવાનો છે, દ્વિજ અને ઈવા પીલુના ખોખાને સાફ કરતા અને તેમાં નવા નવા સુમેતા પાંદડા લખવાનું, નવા નવા પાંદડા ઉમેરતા અને રાત પડીએ વધુ એકવાર તપાસ કરી તપાસ કરીને સુવા જતા. કોસેટો તૂટતા શું થયું અને તેની કેવી સ્થિતિ હતી? તો કોસેટો તૂટતા તેમાંથી જીવડું બહાર આવ્યું. એ જીવડાને શું હતી? પાખો હતી, પણ તેની આંખો ચોટેલી હતી. તો લખવાનો જવાબમાં, કોસેટો તૂટતા તેમાંથી જીવડું બહાર આવ્યું. એ જીવડાને શું હતી? પાખો હતી, પણ તે કેવી હતી? પણ તેની પાખો કેવી હતી? ચોટેલી હતી.
હવે પ્રશ્ન 3 નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ચોકડીની નિશાની કરો તો એમાં પહેલું શું કીધું છે પતંગિયાના ઈંડા લખોટી જેવડા હતા તો પતંગિયાના ઈંડા લખોટી જેવડા હતા નોતા તો શું આવે ખોટું બીજું મીઠા લીમડા પર ઘણા બધા પતંગિયા હતા તો સાચું કે ખોટું સાચું કારણ કે મીઠાના લીમડા પર કાણા થઈ ગયા હતા પાંદડા ખાઈને ઈયળ પહેલવાન બની ગઈ હા ઈયળ શું ખાતી હતી પાંદડા દ્વિજે કોસેટાને દબાવીને તપાસ્યો તો દ્વિજે કોસેટાને દબાવ્યો હતો નહોતો દબાવ્યો તો શું આવે ચોકડી કોસેટામાંથી પતંગિયું બહાર આવ્યું તો સાચું પતંગિયું કેમાંથી બહાર આવ્યું હતું તો કે કોસેટામાંથી હવે બ પતંગિયું ઉડતું મીઠા લીમડા પર જઈને બેઠું તો પતંગિયું મીઠા લીમડા પર જઈને બેઠું હતું રેડી તો સાચું દ્વિજ કડવા લીમડાના કૂણા પાન તોડી લાવ્યો સાચું કે ખોટું કોસેટો એકદમ કઠણ હતો સાચું કે ખોટું સાચું પીલુ સુંદર મજાનું ગલોડિયું બની ગયું પીલુ ગલોડિયું બની ગયું હતું પતંગિયું બની ગયું હતું તો શું આવશે ખોટું દ્વિજ અને ઈવાએ પીલુને કહ્યું ઉડી જા શું દ્વિજ અને ઈવાએ પીલુને ઉડી જવાનું કહ્યું હતું ના તો શું આવે ખોટું પ્રશ્ન 4 ત્યારે તમને શું થાય કૌંસમાંથી વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એટલે શું કીધું તમારે પ્રશ્ન વાંચવાનો પછી તમે એ પ્રશ્ન વાંચીને તમને શું થાય એ તમારે લખવાનું છે તો પેલો પંખો ચાલુ હોય અને કબૂતર ઓરડામાં આવી જાય ત્યારે તમને શું થાય સુંદર કેટલું સુંદર એવું થાય ચિંતા થાય ઉદાસ થવાય કેવું જોરદાર કે ગભરાઈ જવાય શું થાય તો પંખો ચાલુ હોય અને કબૂતર ઓરડામાં આવી જાય ત્યારે શું થાય ચિંતા થાય તો લખવાનું ચિંતા થાય વાંદરાઓનું ટોળું અચાનક આવી જાય તો વાંદરાઓનું ટોળું અચાનક તમારી સામે આવી જાય તો શું થાય ગભરાઈ જવાય તો લખવાનું ગભરાઈ જવાય ત્રીજું તમે માળો લટકાવો પણ ચકલી રહેવાનો આવે તો શું થાય આપણે ચકલી માટે માળો લટકાવ્યો પણ ચકલી એમાં આવે જ નહીં તો તમે શું કેવા થઈ જાઓ ઉદાસ તો લખવાનું ઉદાસ થવાય ચોથું અંધારી રાતે આકાશમાં તારા જોઈએ ત્યારે શું થાય અંધારી રાતે આપણે આકાશમાં તારા જોઈએ તો આપણને કેવું વાતાવરણ લાગે જોરદાર તો લખવાનું કેવું જોરદાર જુદા જુદા રંગના ફૂલ ખીલેલા જોઈએ તો આપણને કેવું લાગે તો જુદા જુદા પ્રકારના આપણે ખીલેલા ફૂલ જોઈએ તો કેવું સુંદર લાગે તો લખવાનું કેટલું સુંદર હવે શું કીધું છે જોડકા જોડવાના છે તો બંધ બેસતા જોડકા જોડો બ માંથી સાચો ઉત્તર શોધી તેનો ક્રમ અક્ષર અમાં આપેલા બોક્સમાં લખો તો ઈંડા આમાંથી ઈંડા કયા છે તમને ઈંડા જેવું કયું લાગે છે તો કે ગ તો લખી નાખો ઈંડાની સામે ગ ઈયળ તો તમને આમાંથી ઈયળ કોના જેવી લાગે છે તો લખવાનું કરનો ગ કોસેટો તો કોસેટો તમને કયો લાગે છે આમાંથી સરસ ક પતંગિયું તો તમને જો પતંગિયું દેખાય છે ચોખ્ખું તો ખટારાનો ખ બાળ મિત્રો તમારે છે ને આ સ્વાધ્યાય પોથી
પહેલા તમારે વિડિયોમાંથી પાઠ સમજવાનો છે, પછી આ વિડિયોમાંથી જોઈને તમારે સ્વાધ્યાય પોથીનું પેજ નંબર 24, 25 અને 26 સારા અક્ષરે તમારી સ્વાધ્યાય પોથીમાં પૂરવાનું છે. પૂરશો ને? સરસ.